ડાંગ જિલ્લાના આહવા ખાતે રહેતી ખુશ્બુ પટેલ નામની વિદ્યાર્થીની મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયા બાદ યુદ્ધની સ્થિતિમાં ફસાઈ જતા તેના પરિવારજનોમાં ચિંતા વ્યાપી જવા પામી છે આહવા સિવિલ હોસ્પિટલમાં લેબ એસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પરિમલ પટેલની દીકરી ખુશબુ પટેલ યુક્રેનની સ્ટેટ યુનિવર્સિટીમાં એમબીબીએસના પાંચમા વર્ષમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની ખુશ્બુ સાથે ગુજરાતના અઢાર અને ભારત દેશના છસો જેટલા વિદ્યાર્થીઓ યુદ્ધની સ્થિતિમાં ફસાઈ જવા પામ્યા છે યુક્રેન ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત લાવવા માટે ભારત સરકાર ને અપીલ કરવામાં આવી હતી અત્યારે જે ડાંગ જિલ્લામાં જે દીકરી છે આપણી ખુશ્બુ પટેલ એ એમના પિતાશ્રી છે એ અહીંયા હોસ્પિટલમાં જોબ કરે છે એની અમારા પ્રાંત અધિકારીએ ગઈકાલે મુલાકાત પણ લીધેલી હતી અને એ અત્યારે ઈસ્ટ રશિયા ઈસ્ટ યુક્રાઇનમાં રશિયાન બોર્ડર નજીક લગભગ સુમી એક એક આવેલું છે એ ડિસ્ટ્રિક શહેર સિટી છે ત્યાં એમની હોસ્ટેલમાં જ છે કોલેજમાં યુનિવર્સિટીની એ હોસ્ટેલમાં જ છે લગભગ ટોટલ ત્યાં લગભગ બીજા આપણા ઇન્ડિયન અને બીજા થઈને લગભગ છસો જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ દેશોના ત્યાં રોકાયેલા છે અને ત્યાં લોકો અત્યારે એકદમ સુરક્ષિત ત્યાં કોઈ અત્યારે કોઈ વાતાવરણથી સુરક્ષિત છે ખાવાનો પુરવઠો પણ એ લોકો પાસે છે પણ બે ત્રણ દિવસ ચાર દિવસ ચાલે એટલો ખાવાનો પુરવઠો છે એના માટે સપ્લાય કરવા માટે એ અમે અહીંથી કોમ્યુનિકેટ એ એ મારફત કર્યું છે કે જેથી પુરવઠો ત્યાંથી એ એમ્બેસી એના માટે વ્યવસ્થા કરે એ લોકો અત્યારે હાલ તો સુરક્ષિત છે અને અત્યારે આ પરિસ્થિતિમાં એ જગ્યા આવી છે ત્યાંથી એને એ જઈને એ રશિયન બોર્ડર જઈ પડે બીજી બોર્ડર જઈ શકે એવું નથી એટલે અત્યારે તો એ એમના પેરેન્ટ્સ સાથે વાત થઈ તમે કહેવાનું છે કે અત્યારે ત્યાં સુરક્ષિત હોય અત્યારે ત્યાં જ છે એ કોઈ મુશ્કેલી નથી અત્યારે કોઈ બાકી કોઈ પણ જરૂર પડે તો ગમે ત્યારે પણ ડિસ્ટ્રિક્ટ સંપર્ક તમામ અને સુવિધાઓ આવશે મારું નામ અરુણાબેન પરિમલ પટેલ અને મારી બેબી નામ ખુશ્બુ પરિમલભાઈ પટેલ જે છેલ્લા છ પાંચ વર્ષથી યુક્રેનની અંદર સુમી સ્ટેટની અંદર પાંચ વર્ષથી અભ્યાસ કરે છે એમબીબીએસ માટે અને એ લોકો આજે ચોવીસ તારીખથી જ્યારે યુદ્ધ ચાલુ થયેલું ત્યારથી માંડીને આજે આઠમો દિવસ છે અને ત્યાં એ લોકો ફસાઈ ગયા છે અને વારંવાર એ લોકોના અંદર ત્યાં ધડાકા થાય છે એટલે બિચારાને વારંવાર એ લોકો બંકરમાં જવું પડે છે અને મેન્ટલી પ્રિપેર રહેવું છે કે મમ્મી હવે અમારે થાય છે એટલે જલ્દી જલ્દી જવું પડશે એમ ગભરાઈ ગભરાઈને એ લોકો કામ કરીને જતા રહે છે અને એ લોકોને કહેવામાં આવેલું છે કે જ્યારે એક સાયરન વાગે બીજી વાગે કે ત્રીજી વાગે તમારે ફટાફટ જલ્દી ઉતરી જવાનું ત્યાં જે પણ સામાન હોય તે તમારે લઈને આવે ફક્ત તમે પાસપોર્ટ લઈને આવી જાઓ એમ કહે છે એટલે એ લઈને એ લોકો જતા રહે છે અને પાણીની બોટલ લઈને અંદર ઘૂસી જાય પછી જ્યારે પાછા એ લોકોને થોડું ઘણું શાંત પડે એટલે બહાર કાઢે અને તેઓ એ લોકોને અંધારામાં જ રાખે લાઇટ પણ નથી ચાલુ કરવા દેતા અને કંઈ જ નહીં જ્યારે અમારી સાથે વાતો કરે છે ત્યારે એ લોકોને કહેવામાં આવે છે કે તમે ફ્લેશ લાઇટ પણ તમે ઓન નહીં રાખો અને એ લોકો જે કદાચ કરે તો ધાબળો માઠા પર નાખીને કે એ રીતે અમારી સાથે વાત કરે એટલે ઓલરેડી એ લોકો અંદરથી વધારે જ ગભરાઈ ગયેલા છે કે અમને જલ્દી કાઢો અને એ લોકો માટે ફક્ત નીકળવા માટે એક જ છે કે રશિયા બોર્ડર બાકી સુમી ખારકવ થઈને જવું હોય કે ક્યુ જવું હોય પહોંચવા માટે એ લોકોનો કોઈ વ્યવહાર જ નથી ફક્ત ને ફક્ત રશિયા બોર્ડર ખોલે અને ત્યાંથી એ લોકોને રેસ્ક્યુ કરે તો જ એ બાળકો જઈ શકે છે અને બીજું કે એ રશિયા બોર્ડરની ખોલવાની વાત કરેલી છે જે એના સુમીથી બસો કિલોમીટર દૂર સુધી જવાનું છે જે એ લોકો કદાચ ચાલતા તો નહીં જ જઈ શકે એટલે એ લોકોને કઈ રીતે સરકાર કાઢશે એ અમારા માટે મોટો પ્રશ્ન છે કે દસ પંદર કિલોમીટર હોય તો એ બાળક ચાલી જાય પણ બસો કિલોમીટર સુધી તો શક્ય જ નથી તો એને કેવી રીતે કાઢવા એ તમે જલ્દીથી નિર્ણય લાવો અને વહેલી તકે અમારા બાળકોને વહેલા લાવો અમને ખબર છે કે સરકાર પ્રયત્ન કરી રહી છે અને ભગવાનને અમે વારંવાર પ્રાર્થના કરીએ છીએ કે એ લોકોને હેમખેમ ઘરે લાવે તો સરકારને મારી એટલી જ વિનંતી છે કે જલ્દી એ લોકોને સારી રીતે વહેરે લાવીને મૂકી દો એ મેન્ટલી એ લોકો ડિપ્રેશનમાં જેવા લાગે છે ગભરાયેલા રહે છે અને જરાક કંઈ થાય એટલે હવે અમારે જવાનું છે અમારે કરવાનું છે એમ કરીને એ ગભરાઈ ગભરાઈને બોલે છે હા પરિમલ જગુભાઈ પટેલ હું આહવા જિલ્લો ડાંગમાં રહું છું મારી બેબી ખુશ્બુ પરિમલ પટેલ જે યુક્રેન સુમી સ્ટેટ યુનિવર્સિટી સુમીમાં પાંચ ફિફ્થ ઇયર એમ અભ્યાસ કરે છે જેઓ આ યુદ્ધની પરિસ્થિતિમાં ફસાઈ ગયેલ છે અને હજુ સુધી એમનું રેસ્ક્યુ થયેલ નથી હાલના તબક્કે મારા ધારણા મુજબ બધા જ ઇન્ડિયન સ્ટુડન્ટ એપ્રોક્સિમેટ સત્તર હજારની આજુબાજુ થઈ ગયા છે સત્તર અઢાર હજાર જેવા ફક્ત ને ફક્ત ત્યાંના છસો સુમી સ્ટેટ યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ રેસ્ક્યુ કરવાના બાકી બાકી રહેલ છે સરકાર પૂરેપૂરી વ્યવસ્થા ટ્રાય કરી રહ્યા છે પરંતુ હજુ સુધી એ લોકોને કાઢવામાં આવ્યા નથી પણ એ લોકોને કાઢવા માટે ફક્ત એક રશિયા બોર્ડર જ નજીક છે અને ત્યાં જ નીકળી શકે બાકી બધેથી વાહન વ્યવહાર ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયેલ છે તૂટી ગયેલ છે જેથી કરીને રશિયા બોર્ડર પરથી કાઢે એ લોકોને